સ્ત્રી મંચ ઉપરથી કેટલી બધી વાતો અળવી આશીરસથી પતિ પત્નીની મેં કીધી, પણ આમ શાકમાં મીઠું આવી ગયું ને એટલે સસરા ખીજાઈ જાય. આવું શાક હોય ખારું દૂધવા જેવું થઈ ગયું, ઉભા થઈ ગયા જમવામાં, પતિ ખીજાઈ ગયો, આ તારે શાકમાં કોઈ છકાણું જ ન હોય, દેર ઉભો થઈને જઈમાં વગર કે ના આ શાકમાં મીઠું છે તો નથી જમવું. સાસુએ તો ઠેઠ બાપુજી સુધી સંભળાવી દીધું, આને શાકમાં આના રસોઈમાં કોઈ દી ઠેર્યા જ નહીં. 8 વર્ષ થયા, 10 વર્ષનું દીકરાને ખબર પડી કે શાકમાં મીઠું વધારે પડી ગયું છે, મમ્મીથી કંઈક ભૂલ થઈ ગઈ. એટલે જમતા પહેલા દીકરો જાય રસોડામાં, મમ્મીનો પાલવ પકડીને કે એક માં શું બન્યું, શાકમાં મીઠું કેમ પડી ગયું વધારે. ત્યારે મમ્મીએ માએ એની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા સવારના 4 માં તારા મામાનો મારા ભાઈનો ફોન આવ્યો કે પપ્પાને બાયપાસ કરવું પડે એમ છે, અને પપ્પા હોસ્પિટલમાં છે. એ વિચારમાં વિચારમાં આંખમાંથી 2 આહુડા સીધા શાકમાં પીડ્યા ને, એટલે મીઠું વધારે થયું. સાહેબ તમે ઉમરાની 4 દેવીઓ તમને ઈશ્વર આપે છે, મને તમને બધાને ચાન્સ આપે છે. 4 દેવતાઓ શક્તિઓ છે ને ઉમરાની દેવીઓ હું કહું છું. હા, એક માં હોય, એક દીકરી હોય, એક બેન હોય, એક પત્ની હોય, આ 4 ઉમરાની દેવીઓ છે. સાહેબ જો તમે તમારા ઘરમાં આ 4 માંથી એક ઉમરાની દેવીને રાજી ન કરી શકતા હોય તો કોઈ ડુંગરા વાળીને રાજી કરવા ન જાતા, તમારી ચુંદડી સ્વીકારશે ને. આ ધરતીનું અણમોલ પાત્ર છે. હા, સ્ત્રી સર્જનની જવાબદારી જેને ઈશ્વરે આપી છે, દીકરો જેને મોકલે છે ને આ ધરતી ઉપર, ઈશ્વર જયારે મોકલે છે ત્યારે એને કહે છે દીકરાને, જા બેટા તારા બાપને મદદ કર. પણ જયારે દીકરી મોકલે છે ને ત્યારે તો એમ કહે છે જા બેટા તારા બાપને હું મદદ કરીશ. અને એ ઘણા વડીલો મારા બેઠા છે બાપભાઈ, આ બધા જેને દીકરીઓ પરણાવી. એક વાત કહેતા પહેલા ખાલી એક છેલ્લો સવાલ પૂછી લઉં, આમાં દીકરીઓ હોય એવા કેટલા, હાથ ઉજો કરશો જરા ખબર પડે. મુબારક, વાહ, માત્ર દીકરી હોય એવું છે કોઈ, એક કે બે દીકરી? આ આઈ લવ યુ. કારણ કે દીકરો અને દીકરી હોવું અને માત્ર દીકરી હોય એમાં ફરક છે. કચ્છની કવિયત્રી મોનિકા હઠીલાના શબ્દો મને બહુ ગમે છે, કે ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ, ઉસકી મુઠ્ઠી મેં જાન હોતી હૈ જિસકી બેટી જવાન હોતી હૈ, ઓર બેટે તો પહાડો જૈસે હૈ બેટી આસમાન હોતી હૈ. આપણે સાલું શીખવાડવામાં જ ગુજરાતી ગ્રામરમાં લોચો મારી દીધો કે પુરુષનું વિરુદ્ધાર્થી સ્ત્રી આવે. તમે જો આપણે શીખવાડવામાં વિરુદ્ધાર્થી સ્ત્રીલિંગ સામે પુલ્લિંગ, આમ આમ જ આપણે શીખવાડ. આ સાલું ત્યાંથી જ ડખાની શરૂઆત થઈ, જાગો ગ્રાહક જાગો. કારણ કે આપણે એને વિરોધી જ સમજી રહ્યા છીએ સાહેબ, કે આ મારથી જેન્ડર બાયસ છે મારું આ, એટલે કેટલી બધી જગ્યાએ આપણે એ તમારા. અને કોઈ પણ પુરુષ એવો હોય જ નહીં જેને એની લાઈફમાં એની વાઈફને એવું ન કહી દેવું કે તને એમાં ખબર ન પડે જાણી મની બેઠી, તને એમાં ખબર, આવું તો કીધું જ હશે દરેક સ્ત્રી એક વાર તો સાંભળવું જોઈએ, તને એમાં ખબર ન પડે છે. અને હવે આટલું બધા પુરુષો એ પકડી લેવાની જરૂર છે, સમજી લેવાની જરૂર છે કે એને ખબર નહોતી પડતી ને, એટલે જ આપણું ગોઠવાણું ભલા. બાકી આપણે હજી છે ને બોર તળાવ ને કાંઠે ખોડિયાર માની છબી લઈને બેઠા હોય, કઈક આપો ને બે એ બે કઈક સાહેબ આ શક્તિઓ છે. માતાજીના જેટલા બહેણા છે એટલે ડુંગરા માથે છે. તમે જો ચોટીલામાં ડુંગર ઉપર બેઠી, ગબ્બરમાં ડુંગર ઉપર બેઠી, પાવાગઢ ડુંગર ઉપર બેઠી, વૈષ્ણવ દેવી ડુંગર ઉપર બેઠી. માં શક્તિ છે, શક્તિનું સ્વરૂપ. શક્તિ કોને કહેવાય? 10 પુરુષો અહીંયા બરાબર ભાવનગરની બજારમાં પાનની દુકાને ઉભા હોય, ટીખળ કરતા હોય, અને અજાણી એક 10 વર્ષની દીકરી અહીંયાથી નીકળે ને, એટલે 10-10 ના મોઢા સિવાય જે શાંતિ રાખો દીકરી નીકળે છે. આ તાકાત કે સ્ત્રી એક શક્તિ છે. શું સ્ત્રી દાક્ષિણીનો ભાવ આ ધરતી ક્યાં હતા સાહેબ આપણે, ને આપણે ક્યાં આવી ગયા હોય એવો તો. આ સાલા ફિલ્મ વાળાએ આને આઈટમ ગર્લ બનાવી દીધી, એકે એક પ્રોડક્ટ વેચવા માટે એની મોડેલ તરીકે સ્ત્રીનો ઉપયોગ કરવામાં આવે. ત્યારે આપણે આ ક્યાં છે માનવ અધિકાર વાળા, ત્યારે નથી આવા બધા પિક્ચરો બહાર પડતા હોય. સ્ત્રી વગર એક ઝઘડો નથી થતો આપણો, ગાળ એક ન બોલી શકો સાહેબ, તમે યાદ કરો તો એક ગાળ તો બતાવો. ક્યાંય જોઈ છે સ્ત્રીની જરૂર તો ત્યાંય છે આપણને સાહેબ, અને આપણે કહી રહ્યા છીએ કે દીકરીની જરૂર. અત્યારે તમે જો બધે એક દીકરો માને દેવા માતાજી એક દીકરો આપ્યો હવે શાંતિ, પણ હવે આને કોણ આપશે? ઈ તો વિચારો, માતાજી તને દીકરો આપ્યો હવે એને કોણ આપશે, ઈ તો વિચારો. એટલી ઘટના થવાની, દીકરી બચાવો બેટી બચાવો. સરકાર સરકારી વિષય જ નથી, આ તો સમાજનો વિષય છે. આ કઈ બેટી બચાવોના બોર્ડ મારી દેવાથી બેટી બચે નહીં સાહેબ, બેટી વધાવો તો મેળ પડે મારા સમાજમાંથી. દીકરો હોય ને તો જ સ્વર્ગ, નહીતર પિંડદાન કોણ કરશે? આવું ક્યાંક આપણને ફિટિંગ કરાવવામાં આવ્યું છે સાહેબ. દીકરી ઘરમાં હોય
બંગડીનો રણકાર અને ઘૂઘરીનો ઘમકાર એ તો ભાગ્યશાળી હોય ને એના નસીબમાં હોય. એક પાંચ મિનિટ લઉં છું કારણ કે અહીંયા કેટલી બધી દીકરીઓ અંકુરમાં છે અને ખૂબ ખાસ આ મેં કીધું ને કે આમાં શક્તિઓને લીધે જ આ કાર્યક્રમ આકાર પામ્યો છે અમે, એટલે અમારે કહેવું પડે. દીકરી અદભુત છે, જેને જેને પરણાવી છે દીકરીને. તમારા ઘરમાં બનતી ઘટના આ મંચ ઉપરથી એકારે ગુલદસ્તામાં કહું છું તમને કે બનતું હશે ને એવું. 20-22 વર્ષની દીકરી જેના ઘરમાં હોય, એ બાપ ક્યારેક થાક્યો પાક્યો ઘરમાં એન્ટર થાય 1-2 વાગે એને ભૂખ લાગી હોય અને એને ખબર હોય કે એક ઓરડામાં દીકરી સૂતી છે, બીજા ઓરડામાં એની વાઇફ છે. મેં માર્ક કર્યું છે ખાસ કરીને મારા જેટલા દીકરીવાળા, મને તો માતાજીએ દીકરી આપી નથી ને બેને આપી નથી, એટલે આ વાત મને કહેવાની મારી ફરજ છે. ઉઠાડે પત્નીને ઉઠાડશે કોઈ પણ પુરુષ, નકર દીકરી બેટર સ્વાદને જાણતી હોય, એ બનાવી જ દે 2 વાગે, શી ઇઝ હેપી ટુ હેલ્પ. પણ એ નહીં કરે કોઈ બાપ એની દીકરીને, કુંવારી દીકરીને જમવા માટે ઉઠાડતો એટલે નથી, બાપને ઊંડે ઊંડે ક્યાંક એવી શંકા છે કે મારી દીકરીને આજે જે નિંદર આવી ને આવી નિંદર આખી જિંદગી ક્યાં આવવાની છે. ભલે ખૂટ ભલે ખૂટ ક્યારેક થાયકો ભાઈકો બાપ ઘરમાં એન્ટર થાય ને તમે માર્ક કરજો, જેટલાને દીકરી છે એટલાને. માગ્યું નહીં હોય તો દીકરી પાણીનો ગ્લાસ ભરીને ઊભી રહેશે, પપ્પા પાણી પી લો. અને સાલી તરસ ન હોય ને તો એ દીકરી આપે ને એટલે બાપ પાણીનો ઘોટલો એટલે ભરી લે છે કે આખી જિંદગી આ પાણી ક્યાં મળવાનો છે. દીકરીના અને બાપના સંબંધોને ભગવાને હું માનું છું કે એ બનાવ્યા પછી હાથ ધોઈ નાખ્યા આગળ, એથી આગળ કાંઈ નથી. એવી દીકરી વિદાય થતી હોય. તમે બધાએ અનેક વખત આ દ્રશ્યો જોયેલા હોય, હું તમે આના સાક્ષી બનેલા છે. સાંજે 4 વાગે મારી રૂપાને વિદાય કરું, એ સમયે તું જરા ખાચવી લઈશ. તેથી મારી કારકિર્દીની શરૂઆત. વિનોદભાઈ મને એમ કહું 1000 માણસ બેહાડી દઉં, દીકરીને સમજાવી રમતની વાત છે મારા માટે, અને મારી બહેન છે, રાખડી બાંધે છે મને, આપ જરાય ચિંતા કરો. પણ મેં કીધું કેમ તમે હામાં નથી આવવા માંગતા, મને કે હું રૂપાને બહુ પ્રેમ કરું છું મારી દીકરીને, હું એની કદાચ વિદાય ન જોઈ શકું અને મને કંઈક એટેક આવી જાય અને મારી દીકરીનો પ્રસંગ બગડે તો બાપની વેદના હતી. અને મેં તાએ તામાં હાથો પાડી દીધી, પ્રોમિસ તો આપી દીધું સાહેબ. પછી જે ઘટના ઘટી 4 વાગે, દીકરી ગામડાની અભણ દીકરી સાહેબ, અને એને એને રોઈને ઝાડવા રોવડાવ્યા. મોટે પોપાડે મેં કહી દીધું હતું હું હાચવી લઈશ, મને ખબર કે કાકા અંદર વાડીમાં લગ્ન હતા, ત્યાં અંદર ઓરડામાં ક્યાંક છે. તમે માર્ક કરજો જેટલી અહીં પરણેલી બહેનો બેઠી છે, વિદાય ટાણે પહેલા ભાઈને મળી લઈએ, બેનને મળી લઈએ, બેનપણીને મળી લઈએ, અને છેલ્લે એના બાપને મળવા જાય છે. એ ગામડાની અભણ દીકરીને મારથી પૂછાઈ ગયેલું, મેં બેટા સૌથી વધારે તકલીફ તો પપ્પાને મળવામાં થાય છે, સૌથી છેલ્લે હું આમ પપ્પાને મળો. દીદી દીકરીએ મને વાત કીધી મને કે ભાઈ આ દેશની બધી દીકરીઓ સૌથી છેલ્લે એના બાપને એટલે મળવા જાય, એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી ન હોય. એટલે દાદુભાઈ ને કદાચ ગાવું પડે, ઢળ જા કે રો કટકો મારી, ગાંઠ થી છૂટી ગયો કાળ જા કે રો કટકો મારી, ગાંઠ થી છૂટી ગયો મમતા રૂવે મમતા રૂવે, જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો કાળ જા કે રો કટકો. મુન્નોવર રાણાનો શેર સુભાષભાઈ, એસા લગતા હૈ ખત્મ મેલા હો ગયા. ઠેઠ આપેલી પાકિસ્તાનમાં સાસરે આપેલી દીકરી ને અઠવાડિયા નિકાહ ના થયા, મુસલમાન દીકરીએ ફોન કર્યો, અબુજાન આપકી તબિયત તો ઠીક હૈ, આપ ખેરિયત તો હૈ? બાપ પાસે જવાબ નથી હોતા સાહેબ લગભગ દીકરીના સવાલોના, એવો બાપ મેં હજી જોયો નથી જે દીકરીના બધા સવાલોનો જવાબ હોય. અબુ આપ ઠીક તો હૈ, આપ ખેરિયત તો હૈ? અને તેથી બાપે કીધેલો એક 24 કેરેટનો શેર કે એસા લગતા હૈ ખત્મ મેલા હો ગયા, એસા લગતા હૈ ખત્મ મેલા હો ગયા, ઉડ ગઈ આંગણ સે ચિડિયા ઘર અકેલા હો ગયા. દીકરી વગરના ઘરમાં અવાજ હોઈ શકે દોસ્તો, કલરવ નો હોય. અને તમે માર્ક કરજો બરાબર મારા તમારા ઘરમાં
કે 40 લાખ ની ગાડી માં કદાચ તમે તમારી પત્ની ને બેસાડો, હાહરિયા બેહાડે એવું ને, પણ દરેક દીકરી ને એના બાપ ની ઘરે 70,000 નું લ્યુના હોય ને એનું ગૌરવ એના કરતા વધારે હોય. મારો બાપ કહે છે એના બાપે એને 700 રૂપિયા ની હાડી આપી હોય ને એ હાચવી ને, અને ક્યાંક ક્યાંક મેં માર કર્યો છે કે હાડી ની એકાદ વખત દિવસ માં હડી લે, કારણ કે એમાંથી એને એના પિયરિયા ની સુગંધ આવે છે. નગર હોના ની તારવાળી હાડી કદાચ એનો ધણી પહેરાવે, પણ એના બાપે 700 રૂપિયા ની હાડી આપેલી હોય એમાં એના બાપ ના પરસેવા ની સુગંધ હોય છે. અને એ દીકરી 4 વાગ્યા સમય બરાબર મેં એને જીત લીધી. ભાઈ પપ્પા ક્યાં છે? બાપુ ને બોલાવી. મેં કીધું બેટા બાપુ કામ માં છે ત્યારે વાડી ના, તું હાલ ઝડપ કર. મને કે તું બાના કાઢ માં ભાઈ, હું બાપુ ને મળ્યા વગર નહીં જાઉં. એક વાર, બે વાર, 3 વાર થયું અને મને પગ હેઠળથી જમીન હરકવા માંડી. મેં કીધું બેટા હું આવું છું ને આવતા અઠવાડિયે પ્રોગ્રામ માં આવું છું ત્યારે હું લઈને આવીશ ને તારી ઘરે જ પ્રોગ્રામ અમદાવાદમાં. મને કે નહીં ભાઈ, હું પપ્પાને મળ્યા વગર જઈશ. હવે એક બાજુથી આહુડા મારા હંતાડવાના, બીજી બાજુથી દીકરીને સમજાવવાની આખી જાન વિદાય ઉભી હતી, રાહ જોતી હતી. એને ખબર હતી દીકરીને કે મારો બાપ ક્યાંક અંદર ઓયડામાં ઉભો ઉભો આહુડા હારે છે. વિશ્વની છેડા છેડીનો છેડો ખેંચી અને ગડગડતી દોટ મૂકીને દીકરી કઠઠ ઠઠ આમ અર્જુનના પાછામાંથી તીર છૂટે ને એમ નીકળી. એક બેન 3 ઓરડા હો હરવું જોઈએ અને જ્યાં ઉભો ઉભો એનો બાપ એકલો આહુડા હારતો હતો ને, સંવેદનાની ચરમ સીમા. અહીંયા જઈને રીતસર કાફલો પકડે આમ ઝઘડો કરતી હોય ને એમ દીકરી જ કહી શકે, બીજા કોઈની ઝઘડવાળી વાત. એ બાપુ હું કઈ તમારા ઘરમાં નીકળેલો સાપ નથી, તમ મને લાકડી કાઢી મૂકો. ઘરમાં મહેમાન આવે એને દરવાજા સુધી વળાવવા તમે જાઓ છો, બે દી રોકાઈ ને એને તમે દરવાજા સુધી વળાવવા ગયા છો, હું તો તમારા ઘરમાં 22 વર્ષ લગી રહી છું, મને દરવાજા સુધી વળાવવાની તમારામાં કેવળ નથી. અને હિમાલય ઓગળતો હોય ને એમ દીકરીને બાપને ઓગળવા દીધી હતા. મેં મારી બુદ્ધિ ની કે કલા ની કોઈ તેવડવારી વાત હતી કે દીકરીને એના બાપને છાના રાખી શકાય છે. બાંધતી નહીં અંબોડલો, ભલે હોય છૂટી ગયો, બાંધતી નહીં અંબોડલો, ભલે હોય છૂટી ગયો, પણ રાહુ બની રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો, કાળ જાકે રો કાટકો. બહુ જૂનું ગીત જો કોઈને યાદ હોય. ચલ રહી સજની અબ ક્યા સોચે, કજરા ના બહ જાય રોતે રોતે, ચલ રહી અબ ક્યા સોચે. માગો તો દીકરી માં માફ કરજો, આખો પ્રસંગ તો 1.5 કલાક નો છે, મારી જેવડ નથી. આ કલાકારો સાક્ષી છે, 20 વર્ષ થી ક્યાંય આખો આવડે છે એટલો કહી નથી આવી ગયો, કારણ કે દીકરી નથી આપી અને બેને નથી આપી, એટલે હું કોઈ આવી દીકરીને જોઉં મને એમ થઈ જાય કે મારા ખાતાનું સુખ હોય ને એ એના ખોળામાં વયું જાય. એ માગો તો દીકરી માગશો દોસ્ત, વાહ. કારણ કે 28 જેટલા વૃદ્ધાશ્રમમાં કોઈને કોઈ એનજીઓ દ્વારા પ્રોગ્રામો કરવાનો મોકો મળ્યો છે, સદભાગ્ય એને મળ્યો છું. એક પણ વૃદ્ધાશ્રમમાં મેં 3-3 દીકરાના બાપને વૃદ્ધાશ્રમમાં પગથી માથા પછાડતા જોયા છે, ટચવુડ. આજની તારીખ સુધીમાં એકાદ દીકરી હોય ને એવા બાપને વૃદ્ધાશ્રમમાં મેં જોયો નથી. સર નિભાવી લઉં.